મિત્રો, આ તમે જોવું છો માલધારી સમાજનું, આ જો એની પરિસ્થિતિ અત્યારે ચાલુ, વરસાદ બે દિવસથી વરસાદ ચાલુ છે, એના છોકરા, એના ઘરના બાઈઓ આ બધી આ કેવા પલળે છે અને કેવા હેરાન થઈ છે જોઉં છો, બરાબર છે? અત્યારે સામાન ભરી અને બીજી જગ્યાએ રહેણાંક કરવા માટે જાય છે, અને સામે આ સાયક્લોનની સુવિધા દેખાય, સરકારી સુવિધા કે આપત્તિ સમયે બધાને લોકોને કામ આવે, કોઈ ભૂકંપ છે, કોઈ એવું વાવાઝોડું આવે અથવા તો કોઈ એવી પાણીની કોઈ આફત આવે, તો આવી આફત આનાથી મોટી કેવી આફત હોય જોઉં તમે, બરાબર દેખાય છે? આવી રીતે છે બધું. તો આ સરકાર આ સુવિધા પૂરી પાડે છે અને અંદર જવા દેતા નથી, આ લોકો અંદર રહેવા જાય છે. ખાલી એક દિવસ પૂરતા, બે દિવસ પૂરતા વરસાદ ચાલુ હોય, એના બાયો છોકરા અને પોતે હેરાન થતા હોય. આ જોઉં તમે, આ અત્યારે અહીંથી માલ ભરીને જાય છે, ખાધું નથી, અત્યારે બપોરનો સમય છે, એ લોકો જમ્યા પણ નથી. હાઈવેના કાંઠે આ મોચા ગામ, ગોરસર, મોચા ગોરસર. આ સાયક્લોનની સુવિધા કેની માટે છે? આ સામાન ભરાય છે ગાડીમાં જોઉં, અને આ બાજુમાં આ આશ્રમ છે, આ મામા પાગલ આશ્રમ, એવડો મોટો આશ્રમ છે, આમાં કાંઈ સુવિધા હશે જ નહીં? એક દિવસ બે દિવસ પૂરતી કાંઈ કોઈને સુવિધા મળે એવું હશે જ નહીં એમ? હે, આ મંદિર છે, આ મામા પાગલ આશ્રમ, આ સાયક્લોન, આપણે શું એને ગુજરાતીમાં કહેવાતું હોય, આ સરકાર સુવિધા બહાર પાડે છે ને, ગામે ગામે છે ને આ બધું આવું બનાવેલું સરકારનું, આવી એમાં અંદર જવા નથી દેતા. આ લોકો અહીંથી ત્રાસી, અત્યારે ચાલુ વરસાદના ધોધમાર વરસાદ વરસી રહ્યો જોવો તમે. આ લોકો જો પલડીને એનો ઘર સામાન બધો ઓલું કરે છે, એના છોકરા, આ હું તમને બતાવું ગાડીની અંદર એના છોકરાને, એનો સામાન, એની પરિસ્થિતિ જોવો તમે, જોઈ રહ્યા છો આપણે. આ જો ઉપર કાગળ બાંધીને અત્યારે અહીંથી જાય છે, જો એના છોકરા દેખાય છે, આખા પલળેલા, જમ્યા નથી સવારના એમને એમ છે, અને ગઈ રાતનો વરસાદ ચાલુ છે, દેખાય છે જો આ સાયક્લોન. આ સાયક્લોનને અગરબત્તી કરવા માટે રાખ્યું છે એવું લાગે છે મને, સરકારની બહુ સારી સુવિધા કહેવાય. અને સુવિધા હંમેશા આવી જ કરતા રહ્યો કે કોઈ પબ્લિકને કામ ના આવે, લાખો રૂપિયાની આ સુવિધા બનાવેલી છે, પબ્લિકને કામ નથી.